સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોએ આજે સવારે હડતાલ પાડી દેતા હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. ડોક્ટરોએ સિવિલ કેમ્પસમાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નો અને અનેક માંગણીઓ રજૂ કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમના બોન્ડ 7મા પગાર પંચ 26 જેટલા તબીબોને ગામડાઓમાં બદલી કરી દેવામાં આવતા અન્ય રાજ્યોની માફક SRSHIP અને બોન્ડ યોજના લાગુ કરવા મુદ્દાઓ રજૂ કર્યા છે. એમાંથી કેટલાક પડતર પ્રશ્નો માટે અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ સંતોષકારક નિવારણ લાવવામાં આવ્યું નથી. કોરોના વોરિયર્સની ઓળખ ધરાવતા ડોક્ટરો ફરી હડતાલ પર બેઠા છે. આપણે એમની સાથે વાત કરીશું કે કેમ હડતાલ પર બેઠા છે અને શું મુખ્ય માંગ તમારી બાકી રહી ગઈ છે. મારું નામ ડોક્ટર જિગ્નેશ ગંગડિયા છે. હું સુરત સિવિલ હોસ્પિટલના JDA પ્રેસિડેન્ટ છું. ગઈકાલે અમારા સુરત સિવિલના ડોક્ટરો અને ગુજરાતની બધી ગવર્મેન્ટ કોલેજના ડોક્ટરો ગાંધીનગર એક રજૂઆત કરવા ગયેલા હતા કે ગવર્મેન્ટ દ્વારા જે એક ઓર્ડર ઇસ્યુ થવામાં આવેલો હતો કે 4 મહિનામાં કે જે બોન્ડેડ તબીબોની સેવાઓને 1:2 પ્રમાણે ગણવામાં આવશે, પરંતુ ગવર્મેન્ટે 31 તારીખે નવો ઓર્ડર કાઢવામાં આવેલો છે કે એમની સેવાઓને 1:1 પ્રમાણે ગણવામાં આવશે અને તેમને પેરીફરી એરિયામાં CHC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૂકવામાં આવશે. આ માટે એમને ઓર્ડર ઇસ્યુ થવામાં આવેલો છે. આના માટે અમે ગવર્મેન્ટને રજૂઆત કરેલી છે કે જેમનો જૂનો ઓર્ડર હતો 12:4 કે જેમને તબીબી સેવાઓને બોન્ડેડ સેવાઓને 1:1 પ્રમાણે ગણવામાં આવે, તો આ વસ્તુનો અમે રજૂઆત કરી છે, પણ આનો અમને કોઈ સારો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. આ માટે અમારા બધા સિનિયર ડોક્ટરો અને બોન્ડેડ તબીબો ગઈકાલથી સ્ટ્રાઇક ઉપર જોડાયેલા છે. જો આ વસ્તુનો સારો રિસ્પોન્સ નહીં આપવામાં આવે તો ગુજરાતના બધા JDA ડોક્ટરો આ સ્ટ્રાઇકમાં જોડાશે. આજે આપ જણાવો કેટલા ડોક્ટરો આજે હડતાલમાં જોડાયા છે અને મુખ્ય માંગ તમારી પૂરી ન થાય તો કેટલા દિવસ સુધી હડતાલ શરૂ રાખવામાં આવશે? હું જણાવું છું કે આજરોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત તરફથી 50-60 જેટલા બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટરો તેમજ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો, જે 50-60 સંખ્યામાં છે, એટલે ટોટલ અરાઉન્ડ 110 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો આજની જે આ અમે ડ્યુટીથી અડગા રહીને વિરોધ દર્શાવી રહ્યા છે તેમાં જોડાયેલ છે. અને જો આ જ પ્રકારે નિરાકરણ નહીં આવે તો આજથી કે જ્યારથી નક્કી કરવામાં આવશે JDA તરફથી, તમામ ગુજરાતનું JDA જુનિયર ડોક્ટર એસોસિએશનના તમામ રેસિડેન્ટ ડોક્ટરો પણ અમારા સમર્થનમાં આ જે ડ્યુટીથી અડગા રહી વિરોધ દર્શાવી રહ્યા છે તેમાં જોડાશે. જી, કેટલા દિવસ સુધી આ વિરોધ પ્રદર્શન ચાલશે અને જે દર્દીઓ અત્યારે હાલ સિવિલ ખાતે આવી રહ્યા છે એ લોકો માટેની વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવી છે? અમારા તરફથી હાલમાં તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસ, મતલબ કે તાત્કાલિક સર્વિસ દરેક દર્દીને મળી રહે, દર્દીને આની હાલાકી ભોગવવી ન પડે, એ અમારા તરફથી એનું પૂરું આયોજન કરવામાં આવેલ છે. તેમજ હાલમાં તો અમારા જે બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટરો છે તેમજ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ જ ડ્યુટીથી અડગા રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જે સેકન્ડ યર અને થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ પોતાની ફરજમાં હાલમાં જોડાયેલ છે અને દર્દીની સારી રીતે સારવાર કરી રહ્યા છે. જી, આપ જણાવો કેટલા દિવસ સુધી હડતાલ શરૂ રાખવાની છે, સરકાર માટે શું કહેવા માંગો છો, શું મુખ્ય માંગ છે જે સરકાર દ્વારા તમારી પૂરી કરવામાં આવે? જે આ 12:4 ઓર્ડરની જે વાત થઈ એ 12:4 ઓર્ડર જ ફોલો કરવામાં આવે એ જ મુખ્ય માંગણી છે. અને આના સિવાય 4 જે અમે આ જ માંગણીને અનુસંધાનમાં 4 લેખિત મુદ્દા આપેલા છે એમાં આ એક 12:4 વાળો જે ઓર્ડર છે એ ફોલો કરવામાં આવે. અમારું જે કોવિડના કારણે એકેડેમિક વર્ષ સમય બગડ્યો છે એના માટે અમને અમારા પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પોતાની શૈક્ષણિક સંસ્થાની અંદર પોસ્ટિંગ આપવામાં આવે. અને અમારા જે SR સિનિયર રેસિડન્ટ એ જે ડ્યુટી કરીએ એને બીજા રાજ્યોની જેમ કોવિડ એને બીજા બોન્ડેડ કન્સલ્ટન્ટની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવે સેમ પીરિયડ. જે સરકાર દ્વારા તમારી માંગ ન સ્વીકારવામાં આવે તો હડતાલ કેટલા દિવસ સુધી યથાવત રહેશે? માંગણી પૂરી ના થાય ત્યાં સુધી, એટલે એવું કોઈ નિયત નક્કી કરેલી જી. આ હતા કોરોના વોરિયર્સ, જે કોરોનાની અંદર દર્દીઓને સાજા કરવામાં મહેનત કરી રહ્યા હતા પરંતુ સરકારને વારે ઘડે રજૂઆત કરવા છતાંય એમની માંગ સ્વીકારવામાં નથી આવતી ત્યારે સિવિલના આજે તમામે તમામ ડોક્ટરો હડતાલ પર બેઠા છે અને સરકારની રાહ જોઈ રહ્યા છે કે એમની મુખ્ય માંગ સ્વીકારવામાં આવે અને હડતાલને મોકૂફ કરવામાં આવે. કેમેરા પર્સન યાસીન દારા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.